મમ્મી એ મમ્મી એ બેટા શું કે એ મમ્મી હું છે ને સ્કૂલે જાઉં છું હા એ નિશાને જાસ એ હા મમ્મી આ તો જા એ અને એ બેટા દરસ ના પહેરો અને હારે શું કામ પહેરી છે એ મમ્મી એમાં એવું છે મને છે ને કાલે સાહેબે કીધું તું કે તું છે ને સાડી પહેરીને આવજે તારે ડાન્સ કરવાનો છે અમારી સ્કૂલ માં છે ને આજ આયોજન રાખ્યો છે મમ્મી હે બેટા હા આ તો હાઈ સ્કૂલ જાજે હો યા મમ્મી હા તારે ધ્યાન રાખજે યા હું જાઉં છું હો આ જા યા ઓહો હો 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 શું કરો કઈ હું તો નથી મારે ઇન્ટરવ્યુ દેવા જવાનું મોડું થાય છે અને કોઈ વાહન વાળો નથી નીકળતો બોલ અરે એકો ગાડી આવે હે ઊભું રખાવું હા 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 બોલ ને ભાઈ અરે મારો ભાઈ મને લેતો જા ને મારે ઇન્ટરવ્યુ દેવા જવાનું મારે મોડું થાય છે હે ભાઈ તમારે મોડું થાય હા મારો ભાઈ મોડું થાય હે ટાઈમ સૂચી ગયો છે ને મારે જવાનું ઇન્ટરવ્યુ દેવા બરોબર અને તું છે ને સ્પેશિયલ ભાડું લઈ લેજે ને વૈશમાં કોઈ લેતો નહીં કાંઈ વાંધો નહીં હા એમ આવું હોય તો લઈ લે આડા માર્ગે ઉતરવાનું છે ને આમ તો આડા માર્ગે ઉતારી દીજે ભાઈ હા બેન દઈ જાવ હાલો હા દઈ જાવ ભાઈ દઈ જાવા દે ભાઈ કેવો રૂપાળો છોકરો છે ખાસ આવો મને મળી ગયો હોત તો એ બસ આ રાખજો ભાઈ એ જવા દો ઓહો હો આમનો ફોન તો ગાડીમાં પડ્યો રહ્યો હવે શું કરવું મારે ઇન્ટરવ્યુ દેવાનું મોડું થાય છે એ ભાઈ ગાડી રાખો ને ઘડીક હે ભાઈ તમારે મોડું થતું તું અને કેમ તો 2 મિનિટ ગાડી ઊભી રાખવી અરે મારો ભાઈ એમાં એવું છે થોડુંક અહીંયા મારે કામ છે ને એટલે અહીંયા થોડું કામ પતી જાય પછી હું હાલીને વિયો જાય છો કાંઈ વાંધો નહીં હા હાલ્યો તમારું ભાડું હો આહાહા હવે શું કરવું કાંઈ વાંધો નહીં ઓલા પેલા અહીંયા આડા માર્ગે ઉતર્યા ને કાંઈ વાંધો નહીં અહીંયા આડા માર્ગે આવે ને તો હું ફોન એમને પાછો હાલી દઉં લાય હવે હે ને હું હાલીને પાછો હાલ્યો જાઉં હા હા શું કરવું ઓલા પેલા અહીંયા ઉતર્યા હતા હવે તો એ આમ ગયા કે આમ ગયા કે આમ ગયા શું ખબર હવે કાંઈ વાંધો નહીં ઘડીક અહીંયા ઊભો રહો જો ભેગા થઈ જાય તો એમનો ફોન હાલી દઉં નકે પછી ભેગા થશે ત્યારે એમનો ફોન હાલી દઈશ હાલ હાલ જમકું કાંઈ કા છે ને મારી પાણી ભરે છે ને પાછી જઈ આવું હા તે હા ઓહો કાળી ભણવા ગઈ હતી અરે તું છે ને બોલવામાં ધ્યાન રાખજે હા પછી મારે વધારે બોલાઈ જાય એક તો મારો મોબાઈલ ગાડીમાં પડ્યો રહ્યો છે અને હું ગુસ્સામાં છું મને તું છે ને બોલાવતી ને હા ઓહો કાળી હું શું લઈ દઉં મેં તને કીધું સાની માની જા કાળી તો ગમે એટલું ભણી ને તોય તને રૂપાળો છોકરો નહીં પડે હા મને ભલે ના મળે તું જા અહીંથી કાળે અલી જાને તને કીધું ને એ કાળે અલી એ કાળી તો હવે બહુ બધું બોલે છે ને શું કરવું એક તો મારો મગજ વહી ગયો છે ને પાછા કાળી કાળી કરે છે એ મમ્મી જરાક બહાર આવો તો હું તમને શું કહું છું એ શું કે છોટા એ મમ્મી મને છે ને પૈસા આલો ને મારો મોબાઈલ ગાડી છે ને ગાડીમાં પડ્યો રહ્યો ને એટલે મારે નવો લેવો છે કેટલા રૂપિયા આપું બેટા 20,000 રૂપિયા મમ્મી આપો ને હા હા એટલા બધા હા મમ્મી એટલા બધા મારા પાસે નથી તાર પપ્પા પાસે હોય ને તો તાર પપ્પા ને કહું હા કયો એ તમને હું કહું છું એ ભાઈ આવજો એ હું કેસ એ સોરી નો મોબાઈલ હને ગાડીમાં પડ્યો રહ્યો છે એટલે એને હને નવો ફોન લેવો છે તમે પૈસા થોડા કાલો કેટલા 20,000 રૂપિયા 20,000 રાખા હા લે બોલ હાલ
આલે એ બટા પૈસા ની હેને ધ્યાન રાખજો હો યા મમ્મી આ સાઈ પડી જાય ને યા અને પપ્પા હું સ્કૂલે જાઉં છું હા એ હા અને તારું ધ્યાન રાખજે પૈસી યા પપ્પા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કાળે તારી પાસે તો કેટલા બધા પૈસા છે આટલા બધા કોને આલ્યા ઈ બધું તારે શું કામ છે કાલે છે ને મારો ફોન ગાડીમાં જતો રહ્યો ને એટલે મારા પપ્પાએ મને પૈસા આલ્યા છે નવો લેવાનો છે ને એટલે ઓય અમારી પાસે કાઈ ફોન બોન નહીં હા તમારી પાસે એમથી કાઈ ના હોય સાની માનીઓ જાઓ બે કાળી તો પણ જયો એ કાળે અલી જાને સાની માની ઓય કાળે લે તારે માર નથી ખાવાની સાની માની વેતી ની થઈ જા કાળી ખારી થઈ ને એ મોટા હો ઓય કાળી આગળ કેટલા બધા પૈસા છે હા પૈસા ગણતી દેવો હાલ ઉપાડલી શું પૈસા ઉપાડ લેવા હે હા આ તો ઉપાડલી હાલ આ બાજુ હંડી ટપી દે એટલે આ લોકો છોકરીને ભારી વંડી ઠેક્યા નક્કી કઈક લાગે છે આ પેલી છોકરી ઓલી ગાડીમાં કાલે મારી હારે બેઠી તી છે આનો ફોન મારી પાસે છે લાય આને છે ને હું ફોન દઈ દઉં અને શું કરે છે જોવું હોતા પૈસા ગણતી જાય ઉપાલ લેવા છે હોય એટલા હો ઓહો આ લોકો છોકરીઓ જાય છે નક્કી કઈક લોચો લાગે છે લાય તો હું જાઉં લે આ તો અંદરથી ઇસ્ટાપડી મારી છે તો લાય હું છે ને ઠેકીને વિયો જાઉં છોકરી તારી જોડે પૈસા રે એમને આ લીધે ના બો હું કઈ નહીં આપું મારે છે ને નવો ફોન લેવાનો છે મારા પપ્પાએ આયેલા છે આ લોકો છોકરી ને એકલી ભારી અને હેરાન કરે છે લાઈ છોકરી ને હું બસાવું સારું કર્યું તમે આવી ગયા ને તેને કર આ લોકો છે ને બધાય મારા આજે પૈસા લૂટી જાય એમ નહી પણ આ લોકો કોણ હતા હવે સી ખબર એ લોકો છે ને મારા પૈસા દેખીને લૂંટવા આયા હતા એમાં એવું થયું કાલે તમે મારી સાથે ઈકામાં નતા બેઠા તો તમારો ફોન ઈકામાં પડ્યો રહ્યો હતો પછી મેં ભારી ગયો ને પછી હું તમને આ ચોકડી ઉપર દેવા આવ્યો તો તમે મને ભેગા થયા નહીં પછી હું ઘરે વયો ગયો કે અત્યારે હું આ રસ્તા ઉપર આવતો હતો ને તો આ લોકો વંડી ઠેકીને તમારી પાછળ પાછળ આવતા હતા મેં કીધું કાંઈક દાઢમાં કાળું લાગે છે એટલે હું અહીંયા આવ્યો થેન્ક યુ હા કાંઈ વાંધો નહીં તમારી ધ્યાન રાખજો હા હું મારી ધ્યાન રાખીશ અને તમે તમારી ધ્યાન રાખજો હા ભલે હા